ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આજે આપણે જોઈશું ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ કૃતિઓ જે આવનારી તલાટી કામ મંત્રી જુનિયર ક્લાર્ક ટેટ ટાટ અને પંચાયત બોર્ડ ગૌણ સેવા બોર્ડ તથા જીપીએસસી દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી રહેશે તો વધુ સમયના લેતા સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ તો ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ આત્મકથા હતી મારી હકીકત અને જે લખી હતી વીર નર્મદે ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ ઇતિહાસ તો ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ ઇતિહાસનું પુસ્તક હતું ગુજરાતનો ઇતિહાસ અને એ લખ્યું હતું પ્રાણલાલ ડોસા દ્વારા ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતીમાં સૌપ્રથમ પ્રથમ કાવ્યસંગ્રહ તો ગુજરાતી ભાષાનો સૌપ્રથમ પ્રથમ કાવ્યસંગ્રહ હતો ગુજરાતી કાવ્ય દોહન અને એના કવિ હતા કવિ શ્રી દલપતરામ ગુજરાતીમાં સૌપ્રથમ પ્રથમ જીવન ચરિત્ર તો ગુજરાતીનું સૌપ્રથમ પ્રથમ જીવન ચરિત્ર હતું કોલંબસનો વૃતાંત અને એ લખનાર હતા પ્રાણલાલ મથુરદાસ ગુજરાતીમાં સૌપ્રથમ નાટક ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક હતું લક્ષ્મી અને એલા લેખક હતા કવિશ્રી દલપતરામ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ હતો મંડળી મળવાથી થતા લાભ અને લખ્યો હતો વીર નર્મદ દ્વારા આ નિબંધ લખાયો હતો ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રબંધ ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ પ્રબંધ લખાયો હતો ઈસવીસન ચૌદસો છપ્પનમાં અને જેનું નામ હતું કાન્હાડે કાન્હાડે પ્રબંધ અને એના લેખક હતા પદ્મનાભ ગુજરાતીમાં સૌપ્રથમ પંચાંગ તો ગુજરાતીનું સૌપ્રથમ પંચાંગ હતું સંવંત અઢારસો એકોતેરનું ગુજરાતી પંચાંગ ગુજરાતીમાં સૌપ્રથમ પ્રથમ બારમાસી કાવ્ય કયું હતું તો ગુજરાતીમાં સૌપ્રથમ પ્રથમ બારમાસી કાવ્ય હતું નેમિનાથ ચતુષ્પાદિકા અને એના લેખક હતા વિનય ચંદ્ર ગુજરાતીમાં સૌપ્રથમ પ્રથમ નવલકથા વર્ષ અઢારસો છાસઠની સાલમાં કરણ ગેલો જે ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા હતી અને એના લેખક હતા નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા અઢારસોની છાસઠની સાલમાં આ ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા લખવામાં આવી હતી ગુજરાતી ભાષાની સૌપ્રથમ મહાનવલકથા કહી હતી તો ગુજરાતી ભાષાની સૌપ્રથમ મહાનવલકથા હતી સરસ્વતી ચંદ્ર અને એના લેખક હતા ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતીમાં સૌ પ્રથમ મનોવિજ્ઞાનનું પુસ્તક કયું હતું તો ગુજરાતી ભાષાનું સૌપ્રથમ મનોવિજ્ઞાનનું પુસ્તક હતું ચિત્તશાસ્ત્ર અને એના લેખક હતા મણિલાલ નભુભાઈ ત્રિવેદી ગુજરાતીમાં સૌપ્રથમ પ્રથમ મુદ્રિત પુસ્તક તો ગુજરાતીમાં સૌપ્રથમ પ્રથમ મુદ્રિત પુસ્તક હતું વિદ્યા સંગ્રહ પોથી ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતીમાં સૌપ્રથમ રાસ તો ગુજરાતીનો સૌપ્રથમ રાસ હતો ભરતેશ્વર બાહુબલી રાસ જે લખ્યો હતો શાલભદ્ર સુરી દ્વારા અગિયારસો અને પંચ્યાસીની સાલમાં ગુજરાતીમાં સૌપ્રથમ પ્રથમ વાચનમાળા ગુજરાતીમાં સૌપ્રથમ પ્રથમ વાચનમાળા હતી હોફ વાચનમાળા ગુજરાતીમાં સૌપ્રથમ પ્રથમ ફાગુ કાવ્ય ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પ્રથમ ફાગુ કાવ્ય હતું સિરિથ લિબદ ફાગુ અને એના લેખક હતા જીન પદ્મ સુરી તેરસો અને ચોત્રીસની સાલમાં લખાવ્યું હતું ગુજરાતીમાં સૌપ્રથમ ઋતુકાવ્ય અથવા શૃંગાર કાવ્ય તો ગુજરાતીનું સૌ પ્રથમ ઋતુકાવ્ય અથવા શૃંગાર કાવ્ય હતું વસંત વિલાસ જે ચૌદસો અને બાવનની સાલમાં લખાવ્યું હતું ગુજરાતીનું સૌપ્રથમ રૂપક કાવ્ય ત્રિભુવન દીપક પ્રબંધ અને એના કવિ હતા જયશેખર સુરી તમામ કવિઓ જૈન કવિ જૈન ધર્મના કવિઓ હતા ગુજરાતીમાં સૌપ્રથમ પ્રથમ લોકવાર્તા તો ગુજરાતીની સૌપ્રથમ લોકવાર્તા હતી વચરાજ ચોપાઈ વિજયભદ્ર દ્વારા ઈસવીસન તેરસો ને પંચાવનની ની સાલમાં લખાઈ હતી ગુજરાતીમાં સૌ પ્રથમ સોનેટ તો ગુજરાતીનું સૌ પ્રથમ સોનેટ હતું ભણકાર અને જે બ ઠાકોર અથવા બળવંતરાય ક ઠાકોર દ્વારા લખવામાં આવ્યું હતું ભણકાર ગુજરાતમાં સૌ પ્રથમ ગુર્જર રંગભૂમિના પિતા ગુર્જન રંગભૂમિના પિતા તરીકે ઓળખાય છે રણછોડલાલ ઉદયરામ ગુજરાતીમાં સૌપ્રથમ ખંડકાવ્ય શરૂ કરનાર કવિ હતા કવિકાંત જેમનું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ જેમને કવિકાંતના નામે પણ ઓળખવામાં આવે છે ગુજરાતીમાં સૌપ્રથમ હાઇકુ શરૂ કરનાર હાઈકુ એ જાપાનનો સાહિત્ય પ્રકાર છે અને ગુજરાતી ભાષામાં સૌપ્રથમ હાઈકુ શરૂ કરનાર કવિ હતા સ્નેહ રશ્મિ જેમનું સાચું નામ છે જીણાભાઈ દેસાઈ જેમને સ્નેહ રશ્મિ તરીકે પણ ઓળખવામાં આવે છે અર્વચીન ગુજરાતની પ્રથમ કવિતા કઈ હતી તો અર્વચીન ગુજરાતની પ્રથમ કવિતા હતી બાપાની પિંપર અને એ પણ દલપતરામ દ્વારા લખવામાં આવી હતી સાહિત્યનું સર્વપ્રથમ હાસ્ય નાટક ગુજરાતી સાહિત્યનું સર્વપ્રથમ અને આ પણ દલપતરામ દ્વારા લખવામાં આવ્યું હતું ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ જીવનચરિત્ર તો ઉત્તમ કપોળ कर्सनदास मुर्जी द्वारा गुजराती भाषाનો सर्वप्रथम બાળ પાક્ષિક ગાંડિવ सर्वप्रथम ગુજરાતી ભાષાનો વ્યાકરણ ગ્રંથ તો ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ હતો સિદ્ધહેમ શબ્દાનુ શાસન એના લેખક હતા શ્રી હેમચંદ્રચાર્ય અને એ સમયના રાજા હતા સિદ્ધરાજ જયસિંહ ગુજરાતીની સૌપ્રથમ જાનપતિ નવલકથા કહી હતી તો ગુજરાતીની સૌપ્રથમ જાનપદી નવલકથા હતી સોરઠ તારા વહેતાપાણી અને એના લેખક હતા ઝવેરચંદ મેઘાણી ગુજરાતી નાટકોમાં સૌપ્રથમ નટી ગુજરાતી નાટકોમાં સૌપ્રથમ નટી હતા રાધા અને સોના રામ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ સાહિત્યકાર રણજીતરામ સુવર્ણચંદ્રણ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ સાહિત્યકાર હતા રાષ્ટ્રીય ચાર શ્રી ઝવેરચંદ મેઘાણી અને ઓગણીસો અઠ્યાવીસની સાલમાં સૌપ્રથમ તેમને આ સુવર્ણચંદ્રક મળ્યો હતો રામ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા તો રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર હતા હીરાબેન પાઠક અને સન ઓગણીસો ચુંબોતેરની સાલમાં એમને આ પુરસ્કાર મળ્યો હતો ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ પ્રવાસ પુસ્તક કહ્યું હતું ભવાઈ અને એના લેખક હતા મહીપતરામ રૂપરામ નીલકંઠ ગુજરાતીમાં સૌપ્રથમ એન્સાઇક્લોપીડિયા બહાર પાડનાર ગુજરાતીમાં સૌપ્રથમ એન્સો એન્સાઇક્લોપીડિયા બહાર પાડનાર હતા રતનજી ફરામજી શેઠ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ સામાયિક કહ્યું હતું દાંડીયો અને જે શરૂ કર્યું હતું વીર નર્મદ દ્વારા આ દાંડીયો શરૂ કરવામાં આવ્યું હતું ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ ગુજરાતી શબ્દકોશ નર્મકોષ અને એના લેખક હતા નર્મદ સાહિત્ય સાહિત્ય એકેદમી એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા તો સાહિત્ય એકાદમી એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ગુજરાતી હતા મહાદેવભાઈ દેસાઈ ઓગણીસો પંચાવન આ વર્ષમાં એમને આ એવોર્ડ મળ્યો હતો સૌ પ્રથમ પિતા પુત્રની જોડી કે જેમણે સાહિત્ય એકાદમી એવોર્ડ મેળવ્યા છે તો એકમાત્ર પિતા પુત્રની જોડીને આ સાહિત્ય એકાદમી એવોર્ડ ગુજરાતીમાં મળ્યો છે અને એમના નામ છે મહાદેવભાઈ દેસાઈ અને એમના પુત્ર નારાયણભાઈ દેસાઈ આ બંનેને એમને સાહિત્ય એકાદમી એવોર્ડ મળ્યા મેળવ્યા છે ગુજરાતી ભાષામાં સાહિત્ય એકાદમી મેળવનાર સૌ પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા ગુજરાતી મહિલા હતા કુંનીગા કાપડિયા 1985 ના વર્ષમાં ને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો અને આ એવોર્ડ તેમણે આ પુસ્તક સાત પગલાં આકાશ માટે મળ્યો હતો સાહિત્ય અકાદમી એવોર્ડ સૌપ્રથમ અસ્વીકાર કરનાર સાહિત્યકાર કોણ હતા તો ગુજરાતી ભાષાનો સૌ સાહિત્ય અકાદમી એકેડમી એવોર્ડ સૌપ્રથમ અસ્વીકાર કરનાર સાહિત્યકાર હતા સ્વામી આનંદ જેમણે વર્ષ ઓગણીસો એક વર્ષમાં આ એવોર્ડનો અસ્વીકાર કર્યો હતો સૌ પ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર મેળવનાર સાહિત્યકાર કોણ હતા ઓગણીસો નવ્વાણુંના ના વર્ષમાં રાજેન્દ્ર શાહને સૌ પ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર મેળ્યો હતો साहित्य गौरव पुरस्कार मिळवणार सर्वप्रथम साहित्यकार कोण कोणता साहित्य गौरव पुरस्कार मिळवणार सर्वप्रथम साहित्यकार होता विष्णुप्रसाद त्रिवेदी ओगणीसो तिशी लास्ट प्रश्न आहे मित्र झवचंद मेघाणी मिळवणार मेघाणी पुरस्कार मिळवणार साहित्यकार कोण कोणता जबाब आसे भगवानदास पटेल वर्ष बे हजार बार ना थी आ आहित्य पुरस्कार आपवा थी आणि प्रथम एवॉर्ड मिळवणार साहित्यकार भगवानदास पटेल यू फॉर वॉचिंग दिस व्हिडिओ